मित्रों पोस्ट ना आ 14/5/2017 ना पेपर ની અંદર વધુ એક પ્રશ્ન અનિકેત દ્વારા ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલ કુલ માર્ક્સ અંગ્રેજીના માર્ક્સ કરતાં 100 વધુ છે તો અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે તમને ત્રણ વિષયના સરેરાશ તમને માર્ક્સ આપી દીધા છે એટલે અહીંયા x y અને z હશે તો a ને ભાગ્યા 3 કરો તો એ તમને 60 આપેલા છે હવે આ દાખલા તરીકે અંગ્રેજીના છે અને આ ગણિત અને વિજ્ઞાનના છે એ શું કહે છે કે અંગ્રેજીને માર્ક્સ કરતા અહીંયા 100 વધારે છે એટલે ધારો કે આ અંગ્રેજીના x હશે તો આ કેટલા હશે x 100 બરાબર તો આ ત્રણનો સરવાળો થશે ભાગ્યા 3 બરાબર 60 એટલે કે ફરીથી અંગ્રેજીના તમે શું ધાર લીધા છે x તો ગણિત અને વિજ્ઞાનના કેટલા હશે તો એના કરતા 100 વધારે આ 50 હશે તો 150 હશે આ 200 હશે તો કે આ 200 વત્તા 100 એટલે 300 હશે અને આપણે સરેરાશ આપી છે એટલે આ આ વત્તા આ વત્તા આ એટલે ખરેખર ગણિત અને વિજ્ઞાનના ભેગા લઈ લઈ તો ત્રણેયના સરેરાશ એટલે ભાગ્યા 3 બરાબર 60 આવું આપેલું છે કારણ કે ત્રણ વિષયના સરેરાશ 60 આપ્યા છે બસ તો આનો x જે જવાબ આવશે એ જવાબ છે ફરીથી જરા અહીંયા લખીએ x વત્તા 100 છેદમાં 3 બરાબર 60 ચાલો તમે જ કહો 3 આ બાજુ જશે એટલે 60 સાથે ગુણાશે તો x 100 બરાબર 36 ને 18 180 ચાલો 100 ને આ બાજુ લઈ જાય x x એટલે 2x 180 માંથી 100 ઓછા થઈ જશે એટલે હું ડાયરેક્ટ કહું છું 80 એટલે x બરાબર 80 ના છેદમાં 2 જવાબ આવશે 40 તો આવો જવાબ આપ્યો છે યસ આપેલો છે મિત્રો તમને એમ થાય કે આટલું બધું પિંજણ ન કરવી હોય તો કંઈ વાંધો નહીં તો સીધે સીધું પણ આપણે વિચારી શકીએ છીએ સેના આધારે જવાબને આધારે જો એણે શું કીધું છે કે અંગ્રેજીમાં જેટલા માર્ક્સ મેળવા છે એ આપણે શોધવાના છે ઓકે બીજી ડિટેલ શું આપી છે કે અહીંયા ગણિત અને વિજ્ઞાનના જે માર્ક્સ છે એ અંગ્રેજીના માર્ક્સ કરતાં 100 વધારે ઓકે હવે તમને ખબર છે કે ત્રણ વિષયના સરેરાશ કેટલા છે 60 છે એનો અર્થ કે 60 × 3 આપણે ત્રણેય વિષયનો ટોટલ 180 જોઈએ છે એટલું ફાઇનલ થયું છે હવે સીધે સીધું જ મૂકો જો અંગ્રેજીના 80 હોય તો ગણિત અને વિજ્ઞાનના કેટલા હોય 180 હોય આના 100 હોય તો ગણિત વિજ્ઞાનના કેટલા હોય 200 હોય આના 60 હોય તો આના કેટલા હોય 160 કારણ કે દરેકમાં 100 વધારે છે આના તો કે 140 હોય તમે જ કહો કે આમાં 180નો સરવાળો ક્યાં થતો હોય તરત જ કહી દેવાના છે અહીંયા થતો હોય ને એનો અર્થ કેનો જવાબ શું આવે 40 તો આવું કંઈ ન કરવું હોય તો તમે આ રીતે પણ ડાયરેક્ટ વિચારી શકો છો ઓકે ને મિત્રો સાવ સિમ્પલ ખાલી ગુણાકાર જ પૂછ્યો છે અને આમાં બીજું કંઈ છે નહીં ઝડપથી બસ ગુણાકાર કરી નાખો જેમ કે 2 3 2 2 4 3 2 6 4 6 2 8 અને હજી કોણ ગુણવાના છે 13 ચાલો 4 8 3 4 3 12 8 3 24 ને 25 3 3 9 ને 2 11 2 8 ને 4 9 8 ને 9 3 ને 4 4 9 9 2 જોજે છે ઓકે 4 9 9 2 યસ આઈ 4992 બસ મિત્રો બસ આવા સુંદર મજાના દાખલાઓ વારંવાર ગણો જેમ તમને આવડશે એમ તમને મજા પણ આવે છે અને મને ખબર છે તમને મજા આવે છે કારણ કે તમારી કોમેન્ટ્સ મારા સુધી પહોંચી રહી છે તો બસ તમારા માટે અમે લોકો એનડીસી પરિવાર કામ કરી જ રહ્યું છે અને બસ અમે તો ઈચ્છીએ જલ્દી જલ્દી નોકરી મળી જાય અને પછી અમે તમારા ઘરથી પાર્ટી જરૂર લેશું શુભેચ્છાની ઓકે ઓલ ધ બેસ્ટ